કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 વિષય જીકે માં પ્રકરણ 9 મશહૂર સ્થાપત્યો વિશે જાણીશું. હવે આ મશહૂર સ્થાપત્યોનું બીજું નામ પણ છે કે કેટલાક પ્રખ્યાત સ્થાપત્યો. મશહૂર સ્થાપત્ય એટલે શું? તો કેટલાક પ્રખ્યાત સ્થાપત્યો જે ફેમસ પોપ્યુલર છે તેવા સ્થાપત્ય વિશે આજે આપણે જાણવાનું છે. તો આપણે જોઈશું, અહીંયા આપણે જોવાનું છે કે ભારતના કેટલાક મશહૂર સ્થાપત્યો છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો મશહૂર સ્થાપત્યો, પ્રખ્યાત સ્થાપત્યો કયા કયા છે? તો પહેલું છે એલિફન્ટાની ગુફાઓ છે, બીજું છે ઇલોરાની ગુફાઓ વિશે જાણવાનું, ત્રીજું છે ખજુરાહોના મંદિરો વિશે જાણીશું, ચોથું છે ફતેહપુર સિક્રી વિશે જાણવાનું છે, પાંચમું છે બુલંદ દરવાજા વિશે જાણીશું, છઠ્ઠું છે તાજમહેલ વિશે જાણીશું, સાતમું છે હવામહેલ વિશે જાણીશું અને આઠમું છે વિઠ્ઠલ મંદિર કે જે હમ્પીમાં આવેલું છે તેના વિશે પણ આજે આપણે જાણકારી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલું એલિફન્ટાની ગુફાઓ વિશે જાણવાનું છે. આ છે એલિફન્ટાની ગુફાઓ, તેનું ચિત્ર બતાવવામાં આવેલું છે. દેખાય છે દરેક વિદ્યાર્થીને? આ ઇલોરાની ગુફાનું છે, દેખાય છે દરેક વિદ્યાર્થીને આ ચિત્ર? ત્રીજું છે ખજુરાહોના મંદિર, ચોથું છે ફતેહપુર સિક્રી, દેખાય છે ને? પછી પાંચમું છે બુલંદ દરવાજો છે, છઠ્ઠું તાજમહેલ છે, પછી સાતમું આપણે જોઈશું તો હવામહેલ છે અને આઠમું છે વિઠ્ઠલા મંદિર કે જે હમ્પીમાં આવેલું તે છે. તો આ છે તેના ચિત્રો. તો હવે આપણે તેની થોડી થોડી જાણકારી મેળવીશું. તો જોઈશું, પહેલું છે એલિફન્ટાની ગુફાઓ. હવે એલિફન્ટાની ગુફાઓ મુંબઈ પાસે એલિફન્ટાના ટાપુ ઉપર 6 ખડકોને કાપીને રચાયેલા મંદિરનું માળખું છે. એલિફન્ટાની જે ગુફાઓ છે તે મુંબઈ પાસે જે એલિફન્ટાના જે ટાપુ છે તે ટાપુ ઉપર 6 ખડકોને કાપ્યા અને ત્યાર પછી તેને રચવામાં આવી હતી, એટલે કે તેને બનાવવામાં આવી હતી ને ત્યારનું આ મંદિરોનું માળખું છે. ત્યાર પછી આપણે બીજી જોઈશું ઇલોરાની ગુફાઓ. આપણે ઇલોરાની ગુફાઓ પણ જોવાની છે. આ ગુફાઓ ઈસવીસન 5મી અને 13મી સદીમાં મજબૂત ખડકને તોડીને તૈયાર કરવામાં આવી છે. જે મજબૂત જે ખડક હતો 5મી થી 13મી સદીમાં આ જે ગુફા હતી ઇલોરાની ગુફા, તેને મજબૂત ખડક જે ખડક હતો તે ખડકને તોડી નાખવામાં આવ્યો અને ત્યાર પછી તેને તૈયાર કરવામાં આવી હતી. કઈ સદીમાં? તો 5મી થી 13મી સદી દરમિયાન. તેમાં બે પ્રખ્યાત હિન્દુ મંદિરો આવેલા છે. તે કયા મંદિરો છે? કયા ધર્મના? તો હિન્દુ ધર્મના પ્રખ્યાત બે મંદિરો આવેલા છે. ત્યાર પછી આપણે જોવાના છે કે ખજુરાહોના મંદિરો, દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને? ત્રીજું આપણે જોઈશું ખજુરાહોના મંદિરો. ઈસવીસન પૂર્વે 950 અને 1050ના સમયગાળાની વચ્ચે ખજુરાહોના 80 મંદિરો તૈયાર કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈશું ઈસવીસન પૂર્વેની વાત કરી છે. ઈસવીસન પૂર્વે 950 અને 1050ના સમયગાળાની વચ્ચે, 950 અને 1050ના સમયગાળાની વચ્ચે ખજુરાહોના કુલ 80 મંદિરો તૈયાર કરવામાં આવ્યા હતા અને હાલ કેટલા હયાત છે? હયાત એટલે કે મોજૂદ. અત્યારે કેટલા હયાત છે? તો 25 મંદિરો મોજૂદ છે. ત્યાર પછી આપણે ફતેહપુર સિક્રી જોઈશું. આ છે ફતેહપુર સિક્રી. તો આપણે મેળવીશું ફતેહપુર સિક્રીની માહિતી. તે આગ્રા પાસે આવેલું છે. ફતેહપુર સિક્રી ક્યાં આવેલું છે? તો આગ્રા પાસે આવેલું છે. તેને મહાન મુઘલ સમ્રાટ અકબર દ્વારા બાંધવામાં આવ્યું હતું. ફતેહપુર સિક્રી કોના દ્વારા? તો મુઘલ સમ્રાટ અકબર દ્વારા તેને બાંધવામાં આવ્યું હતું. તેમાં સૂફી સંત સલીમ ચિશ્તીની દરગાહ છે. ફતેહપુર સિક્રીમાં સૂફી સંત જે સલીમ ચિશ્તી છે તે સલીમ ચિશ્તીની દરગાહ આવેલી છે. તે 1569 થી 1584 સુધી અકબરની સલ્તનતનો પાટનગર તે રહ્યું હતું. કઈ સાલ કીધી છે? તો 1569 થી 1584 સુધી અકબરની સલ્તનતનું તે પાટનગર રહ્યું હતું. ત્યાર પછી આપણે જોવાનું છે બુલંદ દરવાજો. 5મો નંબર છે બુલંદ દરવાજો, દેખાય છે ને દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આપણે બુલંદ દરવાજા વિશે જાણીશું. તે ફતેહપુર સિક્રીમાં આવેલા છે. હવે બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? તો ફતેહપુર સિક્રીમાંથી આવેલો છે. સમ્રાટ અકબરે તેને ગુજરાત પરના વિજયની યાદમાં બંધાવ્યા હતા. હવે સમ્રાટ અકબરે ગુજરાત પરના વિજયની યાદમાં આ બુલંદ દરવાજાનું બંધાવ્યા હતા. ત્યાર પછી આપણે તાજમહેલ જોવાનો છે, દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને? તાજમહેલ 6ઠો નંબર છે. તાજમહેલ
તે મુગલ સમ્રાટ શાહજહાની બેગમ મુમતાઝ મહાલનો મકબરો છે. હવે મુગલ સમ્રાટ શાહજહાની જે બેગમ છે મુમતાઝ મહાલનો તે મકબરો છે, તે સફેદ આરસથી રચાયેલા સ્થાપત્યનો દુર્લભ નમૂનો છે. સરસ એમ, એટલે સફેદ આરસથી જ તે બનાવવામાં આવ્યો અને તેનો સરસ બાંધકામ કરવામાં આવ્યું હતું, એટલે તેને સ્થાપત્યનો દુર્લભ નમૂનો કહ્યો છે. ત્યાર પછી આપણે સાતમો નંબર જોવાનો છે. સાતમો નંબર છે હવા મહેલ. હવે પાંચ માળનો આ ભવ્ય મહેલ 953 બારીઓ ધરાવે છે. હવા મહેલની વાત કરીશું તો હવા મહેલ તે પાંચ માળનો આ ભવ્ય મહેલ છે, તે 953 બારીઓ ધરાવે છે. હવા મહેલ જયપુરના મહારાજા સવાઈ પ્રતાપ જયસિંહ દ્વારા બાંધવામાં આવ્યો હતો. હવે આપણને પૂછવામાં આવે કે હવા મહેલ કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો, તો હવા મહેલ જયપુરના મહારાજા સવાઈ પ્રતાપ જયસિંહ દ્વારા તે બાંધવામાં આવ્યો હતો. હવે પછી પાંચ માળનો આ ભવ્ય મહેલ કેટલી બારીઓ ધરાવે તેવો પ્રશ્ન પૂછાય, તો પાંચ માળનો આ ભવ્ય જે મહેલ છે તે 953 બારીઓ ધરાવે છે તેવું પણ આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે આઠમો નંબર જોવાનો છે. તો આઠમો નંબર જોઈશું વિઠલા મંદિર, કે જે હમ્પીમાં આવેલું છે. વિજયનગરના સુંદર મંદિરો હમ્પીમાં આવેલા છે. જો વિજયનગરના જે સુંદર સારામ સારા સરસ જે મંદિરો છે તે ક્યાં આવેલા છે, તો હમ્પીમાં આવેલા છે. હમ્પીને વિશ્વ વારસના શહેર, એટલે કે કૌંસમાં આપણે જો તેને બીજા નામથી ઓળખવા જઈએ તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે તેને ઘોષિત કરાયું છે. એટલે હમ્પીને વિશ્વ વારસના શહેર તરીકે ઘોષિત કર્યું છે, એટલે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ તેને ઘોષિત કર્યું છે. વિજયનગરના મંદિરોમાં વિઠ્ઠલા મંદિર અને વિરૂપક્ષ મંદિર અતિ પ્રખ્યાત છે. હવે આપણે જોઈશું કે વિજયનગરના જે મંદિરો છે તે મંદિરોમાં વિઠ્ઠલા મંદિર અને વિરૂપક્ષ મંદિર જે છે તે બંને મંદિર અતિ પ્રખ્યાત, એટલે ફેમસ ને પોપ્યુલર છે. હવે આપણે પ્રશ્નોના જવાબ પણ જોવાના છે કે દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો કોને બંધાવ્યો હતો, તો દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો શાહજહાએ બંધાવ્યો હતો. ત્યાર પછી દિલ્હીમાં જંતર મંતર કોણે બંધાવ્યું તેવું પૂછે, તો દિલ્હીમાં જંતર મંતર સવાઈ પ્રતાપ જયસિંહે બંધાવ્યું હતું. જૂની દિલ્હી આ પહેલાં કયા નામે ઓળખાતું હતું, જૂની દિલ્હી આ પહેલાં શાહજહાબાદ તરીકે ઓળખાતું હતું. ત્યાર પછી આપણે જોઈશું બીજો પ્રશ્ન કે હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે, તો હુમાયુનો મકબરો દિલ્હી શહેરમાં આવેલો છે. દિલ્હીમાં આવેલી પ્રખ્યાત જામા મસ્જિદ કોણે બંધાવી હતી, તો દિલ્હીમાં આવેલી પ્રખ્યાત જે જામા મસ્જિદ હતી તે શાહજહાએ બંધાવી હતી. હવે અહીંયા આપણે જોવાનું છે અદ્ભુત હકીકત, કે જે સત્ય છે. અદ્ભુત એટલે હકીકત, હકીકત એટલે સત્ય. જે હકીકત સત્ય છે તેને આપણે જોવાનું. સ્થાપત્યની અંદર કિંમતી અને અર્ધ કિંમતી પથ્થરોથી કરવામાં આવતી આંતરિક સજાવટને પિત્રદુરા કહે છે. જોવો સ્થાપત્યની અંદર કિંમતી અને અર્ધ કિંમતી, બરોબર, પથ્થરો જે હોય છે તે પથ્થરો દ્વારા તૈયાર કરવામાં આવતી આંતરિક અંદરની જે સજાવટ છે તે સજાવટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો પિત્રદુરા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 મશહૂર સ્થાપત્યો, એટલે કે કેટલાક પ્રખ્યાત સ્થાપત્યો અહીંયા લેશન પૂર્ણ થાય છે. તો તમારે જે PDF હું તમને મોકલું તે તમારે CW અને NW ની નોટમાં લખવાની રહેશે. થેન્ક યુ.